वेलकम बेक स्टूडेंट्स, आजना लेक्चर में आपणे चर्चा करवानी छे लेंस ना पावर नी। लेंस एनो पावर शुं, सादी भाषा में कहीए पावर एटले एक प्रकारे शक्ति कही शकाय, ताकत। तो लेंस नो पावर एनो मतलब एवो थयो के लेंस एनी किरणोने केन्द्रित अथवा तो विकेन्द्रित करवानी क्षमता, केटली मात्रामां किरणोने भेगा करी शके अथवा કેટલી માત્રામાં કિરણોને છૂટા પડી શકે, એ જે શક્તિ છે એ શક્તિ એટલે આપણા માટે લેન્સનો પાવર થશે। લેન્સના પાવરને સમજવા માટે આપણે એક સિમ્પલ આકૃતિને સમજીએ। આકૃતિની અંદર ધારી લો કે આપણી પાસે અહીંયા બહિર્ગોળ લેન્સ છે, એના પાવર વિશે સમજૂતી મેળવવા માટે બહિર્ગોળ લેન્સ એના પર મુખ્ય અક્ષને સમાંતર આપણે કોઈ કિરણ આપાત કરીએ છીએ, તો આ કિરણ હકીકતમાં જવું જોઈતું તો આ રીતે સીધા માર્ગ ઉપર, પરંતુ લેન્સ વડે વક્રીભવન થવાના કારણે એક કિરણ એનો ગતિપથ બદલાઈ જાય છે અને ડેલ્ટા જેટલા ખૂણે એનું વિચલન થાય છે। ફરી પાછું, જો કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય તો વક્રીભવન પામી એફ માંથી પસાર થાય। અહીં કિરણ જવું જોઈએ સીધા માર્ગે, પરંતુ કિરણનું ડેલ્ટા જેટલું વિચલન થાય છે અને પ્રકાશ એનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ પાસે ભેગું થશે, એટલે આપણને પ્રતિબિંબ જે મળે છે એ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પ્રાપ્ત થશે। હવે લેન્સ એની પાવરની આપણે જો ચર્ચા કરીએ તો મેં તમને હમણાં વ્યાખ્યા કીધી, શબ્દોની વાત કરી, એ પ્રમાણે જ આપણે ચાલતા જઈએ તો લેન્સનો પાવર આપણે કોને ગણીશું? તો કે લેન્સ એના ઉપર આપાત થતો પ્રકાશ એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે, ક્ષમતા એટલે એની તાકાત, એને આપણે લેન્સનો પાવર ગણીશું। હવે લેન્સની કેન્દ્ર લંબાઈ નાની તેમ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં કેન્દ્રિત કરવામાં અને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં વિકેન્દ્રિત કરવામાં લેન્સના કિરણો એને વધારે વાંકા વાળશે। મતલબ સિમ્પલ થઈ ગયું, જેમ કેન્દ્ર લંબાઈ નાની તેમ કિરણો જે છે એ વધારે નજીક ભેગા થશે, બરાબર? જેમ કેન્દ્ર લંબાઈ નાની હશે એમ કિરણો જે છે એ વધારે માત્રામાં વિચલન અનુભવશે અને ખૂબ જ નજીકના ભાગમાં ભેગા થશે, કે જેથી કરીને એની કેન્દ્ર લંબાઈ ખૂબ નાની થતી હોય। દાખલા તરીકે આકૃતિની પાછું જો કિરણ સમજીએ, માનો કે આ કિરણ છે, આ કિરણનું વધારે પડતું જો વિચલન થાય તો એ નજીકથી આ રીતના પસાર થાય। હવે નજીકથી પસાર થાય તો અહીંયા ઓ અને એફ વચ્ચેનું જે આ ડિસ્ટન્સ આવશે એ તો પહેલા કરતા ખૂબ ઘટી ગયું, એટલે એની કેન્દ્ર લંબાઈ ખૂબ ઓછી થઈ જશે। હવે ધારી લો કે આપણે લેન્સ એના ઓપ્ટિકલ કેન્દ્રથી દૂર કોઈ એચ ઇઝ ઇક્વલ ટુ 1 જેટલી, એટલે કે એની હાઈટ જે છે એક એકમ જેટલી લઈ અને એમાંથી કોઈ પ્રકાશનું કિરણ નીકળતું હોય એને આપણે કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરવાની વાત કરતા હતા। તો ધારી લો કે એકમ અંતરે રહેલી અથવા તો એકમ ઊંચાઈની કોઈ વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ આવે છે એ પ્રકાશનું કિરણ લેન્સ પર આપાત થતું કિરણ જૂથ એ ધારી લો કે ભાઈ ડેલ્ટા જેટલા ખૂણે એ વિકેન્દ્રિત થાય અને એફ ઉપર, સોરી, ડેલ્ટા જેટલા ખૂણે વિચલન થાય અને એફ ઉપર કેન્દ્રિત થાય છે, ધારો કે અંતર્ગોળ લેન્સ હોતે તો વિકેન્દ્રિત થતે, તો એવી પરિસ્થિતિમાં એનો ટેન્જેન્ટનું જે મૂલ્ય મળશે એ મૂલ્ય આપણને લેન્સનો પાવર આપશે, બરાબર? એટલે વાત થઈ એવી કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જૂથ એ જેટલા કોણે કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત થાય છે તેના ટેન્જેન્ટના મૂલ્યને લેન્સનો પાવર કહેવાય, બરાબર? જેટલાના કોણે કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત થાય છે તેને, એનું ખાસ કરીને યાદ રાખજો, ટેન્જેન્ટ, ટેન્જેન્ટનું જે મૂલ્ય મળે છે એ તમારો લેન્સનો પાવર બનશે। હવે એને પાછું સમજ્યું આપણે, તેમની અંદર આકૃતિની અંદર તમે જોવા જાઓ તો કિરણ જે છે ડેલ્ટા જેટલા કોણે કેન્દ્રિત અથવા તો એમ પણ બોલી શકે ડેલ્ટા જેટલા કોણે એ વિચલન અનુભવે છે, તો ઉપરનો જે વિચલન કોણ છે ડેલ્ટા, આ ખૂણો ડેલ્ટા છે તો સ્વાભાવિક છે કે આ ખૂણો પણ ડેલ્ટા થવાનો, યુગ્મ કોણ, એના ઉપરથી આપણે સૂત્ર વિચારીએ ટેન ડેલ્ટા, તો ટેન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એચ, પાસેની બાજુ એફ,
પણ હમણાં આપણે વિચારીએ મુજબ કે વસ્તુની જે ઊંચાઈ છે ધારી લો કે 1 હોય તો આપણું સૂત્ર બનશે tan delta is equal to 1 upon f બરાબર tan delta is equal to 1 upon f પણ વ્યાખ્યામાં આપણે શબ્દ વાપર્યા tangent tangent એને કહેવાય લેન્સનો પાવર તો tan delta એના બરાબર લખાય p તો ફાઇનલી આપણું એક ઇક્વેશન થઈ ગયું p બરાબર 1 upon f એટલે પાવરનું સૂત્ર યાદ રાખજો p બરાબર 1 upon f લેન્સનો પાવર એટલે એમ પણ કહી શકે લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યાસ બરાબર લેન્સનો પાવર જે છે એ લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યાસ એને આપણે લેન્સનો પાવર ગણીશું પાવરનો જે SI એકમ છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે પાવરનો જે એકમ છે એને કહેવાય ડાયોપ્ટર અને ડાયોપ્ટર એને આપણે કેપિટલ D વડે દર્શાવશું તથા ધારી લો કે ભાઈ એક ડાયોપ્ટર છે તો ઉપરનું જે આ સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે તમે વિચારો વન ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ છે માનો કે ભાઈ કેન્દ્ર લંબાઈ 1 મીટર ગણીએ તો લેન્સનો પાવર વન ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઇન્વર્સ થશે કારણ કે કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈ આપણે 1 લીધેલી છે એટલે વન ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઇન્વર્સ અહીંયા તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે લેન્સના પાવરમાં જે કેન્દ્ર લંબાઈ આવે છે એ હંમેશા તમારે મીટરમાં લેવાની છે ઘણી વખત ક્વેશ્ચનમાં તમને એવું પૂછી નાખે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો તો વિદ્યાર્થીઓ શું કરશે ડાયરેક્ટ મૂકી દેશે ભાઈ 1/20 પણ એ ખોટું છે તમારે એને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું છે અને પછી તમારે એના પાવરની ગણતરી કરવાની છે તો બહિર્ગોળ લેન્સ હશે તો બહિર્ગોળ લેન્સ માટે ખાસ યાદ રાખવું કે એનું પાવરનું મૂલ્ય જે મળશે એ પાવરનું મૂલ્ય ધન આવશે ફરી પાછું કહું છું બહિર્ગોળ લેન્સ એના માટે એના પાવરનું મૂલ્ય ધન હશે કેમ તો કે બહિર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ ધન હશે અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સ એના માટે પાવર આવશે ઋણ કારણ શું તો કે ભાઈ અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આવશે ઋણ માટે એનો પાવર પણ આવશે ઋણ જો ડાયોપ્ટરની આપણે વાત કરતા હતા તો આકૃતિની અંદર તમને ડાયોપ્ટર મીટરની રચના જોવા મળે છે તો માની લો કે આપણે ડોક્ટર પાસે આંખના નંબર ચેક કરાવવા માટે જઈએ છીએ તો એવી પરિસ્થિતિની અંદર તમને ખ્યાલ હશે કે ડોક્ટર જે છે એ આપણું મોં આ ભાગ પાસે મુકાવતા હોય છે અહીંયા અને આપણી આંખો અહીંયા જે દેખાશે એ આંખો એ સામેના ભાગમાં એની પાસે જે લેન્સવાળી રચના છે એ લેન્સવાળી રચનાની અંદર એ લોકો આપણા મોંને અંદર આંખને જોતા હશે હવે ધારો કે આપણને ડોક્ટર નંબર ચેક કરી અને આપણને એવું જણાવે પ્રિસ્ક્રિપ્શનની અંદર એવું લખીને આપે જો +2.5 ડાયોપ્ટર પાવર એના પ્રિસ્ક્રિપ્શનનું કાગળ આપે છે તો એનો મતલબ શું થયો તો કે ભાઈ એ વ્યક્તિને પ્લસ કીધું છે લેન્સનો પાવર પ્લસ છે તો યાદ કરો ફરી પાછું લેન્સનો પાવર પ્લસ કોનો હોય તો કે બહિર્ગોળ લેન્સનો તો એ વ્યક્તિને બહિર્ગોળ લેન્સની જરૂરિયાત કેટલાની છે તો કે કેટલી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ લેવો તો એના માટે એને +40 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ હોય એવા બહિર્ગોળની જરૂર પડશે પાવરના સૂત્ર પરથી તમે એની ગણતરી કરી શકશો પણ માનો કે માઇનસ કે ધારો કે માઇનસ કીધું હોય તો માઇનસ હોય તો અંતર્ગોળ લેન્સ આવશે ચાલો બીજી વાત કરીએ તો લેન્સ મેકર્સ એના સૂત્રનો આપણે ઉપયોગ કરી અને લેન્સનો જે પાવર છે એ પાવરને લેન્સના વક્રીભવનાંક અને વક્રતા ત્રિજ્યાના સ્વરૂપમાં પણ આપણે એને દર્શાવી શકીએ તો સૂત્ર જોવો તમે લેન્સ મેકર્સનું સૂત્ર આપણને ખ્યાલ હતું એ સૂત્ર પ્રમાણે આપણે ચાલીએ તો 1 upon f is equal to સૂત્ર આપણું એવું હતું n2 minus n1 by n1 into 1 upon r1 minus 1 upon r2 પણ n1 એટલે હવાનું માધ્યમ હશે તો એની જગ્યાએ આપણે 1 મૂકીએ તો આકૃતિમાં તમે જોઈ શકો સોરી સૂત્રમાં તમે જોઈ શકો છો એના બરાબર 1 લઈ લીધું છે છેદમાં પણ 1 આવશે હવે આ બાજુ છે અહીંયા 1 upon f તો હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે એટલે પાવરનું સૂત્ર મળશે તમને પાવર p બરાબર 1 upon f is equal to n minus 1 into 1 upon r1 minus 1 upon r2 એટલે યાદ રાખજો લેન્સનો પાવર એમની અંદર જે કેન્દ્ર લંબાઈ છે એ હંમેશા મીટરમાં લેવાની છે જરૂર પડે તમે એને સેન્ટીમીટરમાં ફેરવી શકશો
લેન્સ એનો પાવર ડાયોપ્ટરમાં વપરાશે અને એને માપવા માટેનું જે સાધન છે એનું નામ છે ડાયોપ્ટર મીટર.